રાજ્યમાં પશુઓમાં લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે તેને રોકવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લંપી વાયરસની રસી પણ પશુઓને આપવામાં આવી રહી છે ત્યારે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મિરજાની ઉપસ્થિતિમાં પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસ ચર્મરોગને રોકવા તેમજ પશુની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કૃષિ પશુપાલન તેમજ ગૌ સંવર્ધન કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પશુપાલન વિભાગની કામગીરી એકંદરે સારી છે સરકાર દ્વારા રોગને નાથવા તેમજ નાબૂદ કરવા નક્કર આયોજન થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમણે ગાય માતાને ગૌવંશમાં ફેલાયેલા રોગમાંથી ગાય માતાને બચાવવા માટે તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુક્ત પ્રયાસ કરવા અપીલ પણ કરી હતી વધુમાં તેમણે ગાય માતાના મૃતદેહનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા રખડતા ઢોરમાં અસરગ્રસ્ત પશુઓને આઇસોલેશન કરવાની કામગીરી સારી રીતે કરવામાં આવે તથા રસીકરણ સત્વરે પૂરું કરવા સંલગ્ન વિભાગને સૂચના આપી હતી આ બેઠકમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી મંત્રી બ્રિજેશભાઈ મેરજા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી નાયબ તેમજ નિવાસી અધિક કલેક્ટર મોરબી નગરપાલિકા પ્રમુખ મોરબી પ્રાંત અધિકારી નાયબ પશુપાલન નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન મોરબી નગરપાલિકા ઓફ ચીફ ઓફિસર તેમજ મોરબી સહકારી આગેવાન તેમજ અગ્રણી તેમજ પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા Bureau report live Gujarat news.